નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં લાંબા ઇંતજાર બાદ ગાજવીજ સાથે મેઘમહેર થતા શહેરીજનો તથા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો એક કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હનુમાન મંદિર સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની પોલ ખુલી. શામળાજી મંદિર ખાતે ગોકુળ આઠમની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે સવારથી જ ભક્તો કાળિયા ઠાકોરના દર્શન માટે ઉત્સાહી બન્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વને લઈને સોમનાથ સ્થિત ભાલક તીર્થમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. પંચમહાલના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો પર્વ હોવાથી ભક્તોનો ભારે ઘસારો રહ્યો હતો. તો મંદિર ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આવતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ ધામે સિદ્ધેશ્વર મહાદેવના શૃંગાર અનોખા દર્શન. આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શિવને અનોખા શૃંગારથી પૂજા કરવામાં આવી. જુઓ અમારો ખાસ અહેવાલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રી માલકાદેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાની સવારી નીકળી હતી, જેમાં શિવ ભક્તો દ્વારા દાદાની પધરામણી ઘરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજના તાતપુર પાસે વહેલી સવારે ચિલોડા તરફથી ફૂલફાસ આવતી કાર અચાનક પલટી ખાઈ જતા કારમાં સવાર 4 મહિલાઓ સહિત 1 પુરુષનો આબાદ બચાવ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હજામચોરા મેઇન બજારમાં આવેલ એક મોબાઈલની દુકાનમાં રાત્રિ દરમિયાન શોર્ટ સર્કિટને લઈને આગ લાગતા દુકાનમાં રહેલ મોબાઈલ, એસેસરી, ફર્નિચર સહિતનો સરસામાન બળીને સ્વાહ થઈ ગયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના શ્રી મદન મોહનલાલજી મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. હાથીઘોડા પાલકી, જય કનૈયા લાલકીના નાદ સાથે ભક્તો દ્વારકાના જગત મંદિરમાં ઉમટી પડ્યા છે. રાજકોટના પેડક રોડ ઉપર દ્વારકેશ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યભરમાં જન્માષ્ટમીની ઠેર ઠેર ઉજવણી. કૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ. રાજ્યમાં 3 અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત, 2ની સ્થિતિ ગંભીર. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સહિત જસ્ટિસનો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો. અમદાવાદ જિલ્લાની 3,844 ગર્ભવતી મહિલાઓને સોમવારે લાડુ વિતરણ કરાશે. ચૌધરી સમાજનું અપમાન કરવા બદલ સીઆર પાટીલ માફી માંગે આપ. સિલ્વર મેડલ વિજેતા ભાવના સાથે મુખ્યમંત્રીએ વિડીયો કોલના માધ્યમથી વાત કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રામપુર આમોદરા પાસે અકસ્માતમાં બાઇક સવારનું મોત. તાલિબાનના સુપ્રીમ લીડર જેની 1 જ તસવીર ઉપલબ્ધ, જલ્દી લોકો વચ્ચે જોવા મળશે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.